હવે જોઈએ રાષ્ટ્રીય સમાચાર। ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 33 લાખ ને પાર। છેલ્લા 24 કલાકમાં 75 હજાર નવા કેસ સામે આવ્યા છે અને 1017 લોકોના કોરોનાથી મોત થયા છે। દેશમાં કોરોના રસીના બીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ શરૂ થઈ રહ્યું છે। પુણેની હોસ્પિટલમાં 5 લોકોને કોરોના રસી કોવિશિલ્ડનો ડોઝ આપવામાં આવ્યો છે। દિલ્હીમાં કોરોનાના વધતા કેસને જોતા મુખ્યપ્રધાન કેજરીવાલે મહત્વની બેઠક યોજી। કેજરીવાલે કહ્યું કે કોરોનાને રોકવા માટે એક સપ્તાહની અંદર 40,000 ટેસ્ટ પ્રતિ દિવસ કરાશે। આસામમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે। હવે પૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઈ સંક્રમિત મળી આવ્યા છે। તરુણ ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સુશાંત કેસમાં હવે એનસીબી પણ તપાસમાં જોડાઈ છે। રિયા ચક્રવર્તીનું ડ્રગ્સ કનેક્શન સામે આવતા એનસીબીએ રિયા અને શૌવિકની વિરુદ્ધ કેસ કર્યો। સુશાંત કેસમાં ડ્રગ્સના ષડયંત્રની તપાસ કરવામાં આવશે। સુશાંત કેસમાં સીબીઆઈએ સિદ્ધાર્થ પિઠાણી અને રસોઈયા નીરજ સિંહની ફરી પૂછપરછ કરી। બે પોલીસ કર્મીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે। મહારાષ્ટ્ર માનવ અધિકાર પંચે કુપર હોસ્પિટલ અને મુંબઈ પોલીસને નોટિસ મોકલી છે। ગલવાનમાં ચીન ભારતના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને ચીની રાજદૂતે કમનસીબ ઘટના ગણાવી। ભારત સ્થિત ચીનના રાજદૂત સુન વેદોંગે કહ્યું કે ચીનની સરકાર ભારતને તેના હરીફ તરીકે નહીં પણ ભાગીદાર તરીકે જુએ છે। સુપ્રીમ કોર્ટે લોન મોરિટોરિયમ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી। સુપ્રીમે કહ્યું કે સરકાર આરબીઆઈની પાછળ ન છુપાય અને પોતાનું મત જણાવે। કોરોના કાળમાં ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર। રેટિંગ એજન્સી મૂડીઝે આશા વ્યક્ત કરી છે કે આવનારા 6 મહિનામાં ભારતીય અર્થવ્યવસ્થા વેગવાન બનશે। ભારતીય અર્થતંત્રની ગાડી ફરી પાટા પર ચડશે તેવો અંદાજ છે।